નથી કોઈ ફેર કાંટાને મચ્છરમાં. આ મચ્છર કરડે ત્યારે લોકોને મચ્છરનો દોષ દેખાય છે, ને પેલો કાંટો કરડે ત્યારે શું કરે છે? આવડો મોટો કાંટો પેસી જાય તો તે કાંટામાં ને મચ્છરમાં ફેર નથી જરાય. ભગવાને ફેર જોયો નથી. જે કરડે છે ને એ આત્મા ન હોય, એ કાંટા જ છે બધા. એ કાંટાનો દોષ નથી દેખાતો ને, એનું શું કારણ? દાદા, જીવતું કોઈ નિમિત્ત દેખાતું નથી ને ત્યાં. અને પેલું જીવતું દેખાય છે ને, એટલે જાણે કે આ જ મને કહ્યું. પોતે ભ્રાંતિવાળો, તે જગત એને ભ્રાંતિવાળું જ દેખાયા કરે. આત્મા કોઈને કહેડે જ નહીં. આ બધું અનાત્મા થઈને દંડ દઈ રહ્યું છે જગતને. પરમાત્મા દંડ ના દે, આત્માએ દંડ ના દે. આ તો બાવળિયાની શૂળો જ બધાને વાગ વાગ કરે છે. ડુંગર ઉપરથી આવડો મોટો પથરો પડે માથા ઉપર, તો ઉપર જોઈ લે કે કોઈએ ગબડાવ્યો કે નથી ગબડાવ્યો. પછી કોઈ ના દેખાય એટલે ચૂપ. અને કોઈ કે આપણી ઉપર કાંકરી મારી હોય ત્યાં હલ્દીઘાટની લડાઈ જમાવે. કારણ શું છે? કે ભ્રાંત દ્રષ્ટિ છે. આ અક્રમ વિજ્ઞાન શું કહે છે? કે પેલો કાંટોય નિમિત્ત છે ને ભાઈએ નિમિત્ત છે. દોષ તમારો જ છે. આ ફૂલને કચડે તો તેનું ફળ ના આવે, ને કાંટાને કચડે તો ફળ આવે, તેવું આ મનુષ્યમાંય છે. માટે જાળવીને ચાલો. કાંટો વાગવો અગર તો વીંછીનું કરડવું બેવ કર્મફળ છે. આ ફળ આવ્યું પણ કોનું ફળ? મારું પોતાનું. ત્યારે કહે, એમને શું લેવા દેવા, એ તો બિચારા નિમિત્ત છે. જમાડનારા કોણ હોય ને પીરસનારા કોણ હોય? માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જુદી જાતનું છે, તદ્દન ન્યાય સ્વરૂપ છે. મેં આખી જિંદગીથી હિસાબ કાઢ્યો છે ને, તે હિસાબ કાઢતાં કાઢતાં એવો સરસ હિસાબ કાઢ્યો છે ને, જગતને હું આપીશ એક દાડો એ હિસાબ, ત્યારે જગતને ઠંડક વળશે, નહીં તો ઠંડક ના વળે. અનુભવમાં તો લેવું પડે ને. અનુભવના સ્ટેજ ઉપર લઈએ ત્યારે જ કામ થાય ને. કે આનું શું પરિણામ આવશે એવું રિસર્ચ તો કરવું પડે ને. આપણે સાંભળીએ પરમ પૂજ્ય દાદા ભગવાનના સ્વમુખે નીકળેલી વાણી. પેલો કાંટો કઈને તાર શું કરે છે? આવડો મોટો કાંટો પહેરી જાય, એ કાંટામાં મચ્છરમાં ફેર નથી જરાય. ભગવાન જ એને કહે, જે કઈડે છે એ આત્માનો અને એ કાંટા જ છે બધા. કાંટાનો દોષ નહીં દેખાતો ને? કેમ, એને શું કામ? કોઈ નિમિત્ત દેખાતું નથી ને? જીવતું કોઈ નિમિત્ત દેખાતું નથી ને ત્યાં? ના, જીવતું દેખાય છે એટલે એ જાણે છે કે આને જ મને કહ્યું. પોતે ભ્રાંતિ વાળું બધું જગત એને ભ્રાંતિ વાળું દેખાય. આત્મા કોઈને કઈડે જ નહીં. આ બધું અનાત્મા થઈને દંડ દઈ રહ્યું છે દુનિયા જગતને. પરમાત્મા દંડ ના દે, આત્માએ દંડ ના દે. આ બાવળિયાની હુળો જ બધાને વાગ વાગ કરે. ડુંગર ઉપરથી આવડો મોટો પથરો પડે ઉપર માથા પર, તો ઉપર જોઈ લે કોઈ ગભરાયો છે કે નહીં ગભરાયો. પછી કોઈ ના દેખાય તો પછી શું? અને કોઈ આવડી કાંકરી મારી હોય, હલ્દીઘાટની લડી જાઉં. શું કારણ છે? આ મૂઢ માર ખાય છે. ઘરમાં એક જરાક આટલું પૂછું થઈ ગયું તો મારે ખુદ આપવું. કાંટો વાગેલો માની લે કોઈ દાડો પડી જાય ઘણા વાગેલો ખરો. કાંટો વાગવો અગર તો કોઈ નીચી કરવો, બે કર્મ ફળ છે. કર્મ ફળ શું છે? કર્મ ફળ. આ ફળ આવ્યું કોનું ફળ? તાકે મારું પોતાનું. તાકે એમને શું લેવા દે? તાકે તો નિમિત્ત બિચારા. જમાડનાર કોણ હોય, તિરસનાર કોણ હોય? કેવું મારે ચેતી નીકળજો. આ જગત તો બહુ જુદી જાતનું, તદ્દન ન્યાય સ્વરૂપ છે. મેં જિંદગીથી હિસાબ કરતો કરતો કાઢ્યો છે ને, તેવો સરસ હિસાબ કર્યો છે જગત હું આપી શકું. હિસાબ તારે જગત એને સંદેક વર્ષે ના વર્ષે. અનુભવમાં લેવું પડે ને, અનુભવનો સ્ટેજ પર લેવો ત્યારે જ કામ થાય ને. અનુભવ પરિણામ આવે છે, રિસર્ચ કરવું પડે ને. તો માર ખાય તારે સમજવું પડે. હે? માર ખાય તારે સમજવું પડે, રિસર્ચ કરવું પડે. માર ખાતા પછી રિસર્ચ ઉપર જાય છે દાદા. હા, ત્યાંથી રિસર્ચ સાથે જ થાય. કોઈનો જીવવાનો રાઈટ તોડાય? આ મેં તપાસ હવ કરેલી પાછી. શું અક્કલવાળાએ આબરૂ મેળવી? ઉંદર એ બિલાડીનો ખોરાક છે, ખાવા દો ને એને. અને આ છછુંદર જતું હોય ને તો બિલાડી એને ના અડે. બિલાડી જો ભૂખી જ હોય ને ઉંદર જીવડા જીવોને ખાઈ જતી હોય, ત્યારે છછુંદરને કેમ નથી ખાતી?
પણ એ છછુંદરને ના અડે. આના પર વિચાર કરજો. આ કંઈક પુણ્યે કરેલી તેથી બેઠા બેઠા ખાવાનું મળ્યું, અને આ મજૂરોને તો મહેનત કરે ત્યાર પછી પૈસા લાવે ત્યારે ખાવાનું મળે. માટે આપણે હવે કોઈને દુઃખ ના થાય, જાનવરને નાના જીવડાને દુઃખ ના થાય એવી રીતે વર્તન રાખવું. આમ તો લોકો ભગવાનનું નામ દે છે અને જેમાં ભગવાન રહ્યા છે એને માર માર કરે છે. સાપ નીકળ્યા હોય તો મારી નાખે, માકણને મારી નાખે, એવા શૂરવીર લોકો. એવું લોકો મારે ખરા? ભારે શૂરવીર કહેવાય ને, એટલે લોકો મારવામાં શૂરા પાછા. અને આ સર્જન કોનું? તે વિસર્જનમાં પોતે તૈયાર થઈ જાય છે. તમે સર્જન કરી શકો તો એને વિસર્જન કરી શકો. કંઈ ન્યાય હોય કે ના હોય એવું છે ને, આ તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી માકણ છે ને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. તમારે શુદ્ધાત્માને મારવો છે? ના ફાવે તો બહાર જઈને નાખી આવજો ને. હવે બધાને મારીને માણસ સુખ ખોળે છે. આમાં મચ્છરા મારવા, માકણ મારવા, જે આવ્યું હોય તેને મારવું અને સુખ ખોળવું, એ બે શી રીતે સાથે બને? દાદા, ઘરમાં કીડીઓ ખૂબ ઉભરાય તો શું કરવું? જે રૂમમાં કીડીઓ નીકળી હોય તે રૂમ બંધ રાખવો. આને ઉપદ્રવ કહેવામાં આવે છે. કુદરતનો નિયમ એવો છે કે અમુક દિવસ એનો ઉપદ્રવ ચાલ્યા કરે, પછી એનો ટાઈમ પૂરો થઈ જાય એટલે ઉપદ્રવ બંધ થઈ જાય. એની મેળે કુદરતી જ. એટલે આપણે રૂમ બંધ રાખવો. આ બધું તમે તપાસ કરશો તોય જડશે. આ પરમેનન્ટ ઉપદ્રવ છે કે ટેમ્પરરી? મોટે ભાગે કીડીઓ બધી રસોડામાં જ આવતી હોય છે, તો રસોડું કેમ બંધ રાખવું? એ તો બધા વિકલ્પ છે. આપણે આ સમજી લેવાનું, ઉપદ્રવ હોય ત્યાંથી ખસી જવાનું. બે રસોડા રાખો, એક સ્ટવ જુદો રાખો, તે દિવસે કંઈ બાફીને ખાઈ લેવું. મારીને જોખમદારી બહુ જબરજસ્ત છે. રોજિંદા વ્યવહારના અવરોધમાં આવે છે એને જ મારી નાખીએ છીએ, ને બીજા બધાને તો મારવા જતા નથી. જેને જીવડા મારવા છે એને એવા સંયોગ મળી આવે, અને જેને નથી મારવા એને એવા સંયોગ મળી આવે. થોડો વખત નથી મારવા એવો પ્રયત્ન કરશો તો સંયોગો બદલાશે. દુનિયાના નિયમો જો સમજો તો ઉકેલ છે, નહીં તો પછી મારવાનો રિવાજ છૂટતો નથી, તો પછી સંસારનો રિવાજ તૂટશે નહીં. ભૂલે ચૂકે મરી જાય એનું પ્રતિક્રમણ કરી લેવું કે માફી માગું છું. આપણે પણ આ રોજિંદા જીવનમાં આ બધી દવાઓ છાંટી બધા જીવજંતુઓ મારીએ છીએ તો એની ઇફેક્ટ આપણા પર થાય છે? મારો છો તે ઘડીએ અંદર તરત જ મહી પરમાણુ બદલાઈ જાય છે અને તમારી મહીએ મરી જાય છે. જેટલું તમે બહાર મારશો એટલું મહી મરશે. જેટલું બહાર જગત છે એટલું અંદર જગત છે. એટલે તમારે જેટલું મારવું હોય એટલું મારજો, તમારી મહીએ મરતા રહેશે. જેટલું આ બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. એટલા બધા ચોર હોય છે કે આપણે એમાંથી બચીએ જ નહીં. આપણે કોઈ દાડો કોઈનું ગજવું કાપવાનો, ચોરી કરવાનો વિચાર નથી કરતા. તે આપણું એ કાપતા નથી. એટલે તમે હિંસકને બદલે અહિંસક રહેશો તો હિંસાના સંજોગ જ તમને ભેગા નહીં થાય. એવું આ જગત છે. જગત એક વખત સમજી લ્યો તો ઉકેલ આવે. સહી કરે તેનો ગુનો. દાદા, આ ચોમાસામાં ગામમાં માખીઓ વધારે થાય, મચ્છરો વધારે હોય તો મ્યુનિસિપાલિટી વાળા કે આપણે ઘરમાં બધે ફ્લીટ છાંટીએ તો એ પાપ જ કહેવાય ને? પણ એ જો ન કરે તો રોગચાળો ભયંકર ફાટી નીકળે. એવું છે ને, આ તારામાં અને પેલા સરમુખ અત્યારે બોમ્બ ગોળા નાખ્યા એમાં ફેર શો? તું એમાંનો નાનો સરમુખ અત્યાર થયો. પણ આ તો ગામની વાત થઈ ને. આ ચોમાસું છે તો ચોમાસામાં બધે ગંદકી તો હોય જ, તો મચ્છરો માખીઓ બધું થાય. તો મ્યુનિસિપાલિટી શું કરે કે બધે ઠેકાણે દવા છાંટે? મ્યુનિસિપાલિટી કરે એમાં આપણને શું લેવા દેવા? આપણા મનમાં એવો ભાવ ના હોવો જોઈએ. આપણા મનમાં એમ હોવું જોઈએ કે આવું ના હોય તો સારું. તો મ્યુનિસિપાલિટીના જે કામ કરનારા માણસો છે, જે સત્તા ઉપર હોય, એમને દોષ લાગે? ના,
એમને લાગે વળગે નહીં. તો કોને લાગે? એ તો ફક્ત કરનારા જ છે, એને કોણ કરાવડાવે છે? એમના ઓફિસરો ને એ બધા. દાદા, તો ઓફિસરો કોના માટે કરે છે? એમની ફરજો, પણ આપણા માટે નથી. પણ આપણે તો કમ્પ્લેન કરી, કાગળ લખીને નોટિસ આપી. પણ જેને ના કહેવું હોય તે ના કહે, જેને ના કરવું હોય એ કહેશે, ભાઈ મારે આ જોઈતું નથી, મને આ ગમતું નથી. તો પછી તો પોતાની જવાબદારી નહીં, અને જેને ગમે છે એની જવાબદારી. એટલે દરેકના પોતાના ભાવ ઉપર રહ્યું. હા, પોતાનો ભાવ શેમાં છે એટલી એની જોખમદારી. આ પાણીની ટાંકી હોય, એમાં ઉંદર મરી ગયો કે કબૂતર મરી ગયું, તો એ બધું સાફસૂફી કરવી પડે. સાફસૂફી કરાવ્યા પછી એમાં દવા છાંટવી પડે, અગર તો મ્યુનિસિપાલિટીવાળાને બોલાવીને દવા છંટાવીએ. એટલે બધા જીવજંતુઓ તો નાશ થાય ને, તો એ પાપ તો થયું ને. એ બંધ કોને પડે, કરનારને કે કરાવનારને? કરનાર ને કરાવનાર બંનેને જાય, પણ આપણા ભાવમાં ના હોવું જોઈએ, આપણો આવો અભિપ્રાય ન હોવો જોઈએ. દાદા, ગંદકી મટાડવાનો ભાવ છે, કારણ કે ગંદકી ના મટે તો બધા મનુષ્યો પાણી પીશે તો એમને નુકસાન થશે. હા, પણ એ તો દોષ બેસવાના જ ને. એવું છે ને, એવા દોષ ગણવા જાય ને તો આ જગતમાં નિરંતર દોષ જ થયા કરે છે. એટલે તમારે કોઈની ચિંતા નહીં કરવાની, તમે તમારું સંભાળો, સબ સબકી સંભાળો. દરેક જીવ માત્ર પોતપોતાનું મરણ ને એ બધું લઈને આવેલા છે. તેથી તો ભગવાને કહ્યું કે કોઈ કોઈને મારી શકતો નથી, પણ આ ઓપન ના કરશો નહીં તો લોક દુરુપયોગ કરશે. અને ઘરમાં 10 માણસ હોય અને ટાંકી બગડી છે, એને કોણ સાફ કરવા નીકળે? જેનામાં અહંકાર હોય તે નીકળે કે હું કરી નાખીશ, એ તમારું કામ નહીં. એટલે બધું અહંકારીને દોષ જાય. પણ એ એના કરુણાના ભાવે કરે છે. કરુણા હોય કે ગમે તે, અને આ પાપે બાંધશે. તો શું કરવું? એ ગમે તેવું ગંદુ પાણી પી લેવાનું? આમાં ચાલે એવું જ નથી. એ અહંકાર કર્યા વગર રહે જ નહીં, અને એવું કશું નહીં. તમારે તો અસલ ચોખ્ખું જ પાણી મળ્યા કરવાનું. કોઈ અહંકારી તમને ચોખ્ખું જ કરી આપશે. હા, આ દુનિયામાં હરેક ચીજ છે, કોઈ ચીજ એવી નથી કે જે ના મળે. પણ તમારું પુણ્ય અટક્યું છે ફક્ત. તમારો જેટલો અહંકાર એટલો અંતરાય. અહંકાર નિર્મૂળ થયો કે બધી વસ્તુ તમારે ઘેર. આ જગતની કોઈ ચીજ તમારે ઘેર ના હોય એવું નહીં રહે. અહંકાર જ અંતરાય છે.